નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું ટમેટા અને સાબુદાણાની ચકરી બનાવવાની પરફેક્ટ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ શેર કરવા જઈ રહી છું, જેને બનાવીને એક વર્ષ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો આવો બનાવીએ સાબુદાણા અને ટમેટાની ચકરી. આ રેસીપી બનાવવા માટે મેં લીધેલ છે 1 કિલોગ્રામ ટમેટા. આ રેસીપી બનાવવા માટે અહીં આપણે સરસ પાકેલા અને એકદમ લાલ હોય તેવા ટમેટા ચૂઝ કરવાના છે, જેથી આપણી ચકરીમાં કલર સરસ ટેસ્ટી આવે. અને આ ટમેટા સરસ દળદાર હોય છે, જેથી તેમાંથી પલ પણ સરસ નીકળે. ટમેટામાંથી આગળનો ભાગ રિમૂવ કરી નાના પીસીસમાં કટ કરી અને 3 વિસલ વગાડી અને આ ટમેટાને સૌ પ્રથમ આપણે બાફી લઈએ. મિત્રો, 1 કિલોગ્રામ ટમેટા સાથે મેં અહીં લીધેલ છે 500 ગ્રામ સાબુદાણા. આ સાબુદાણાને સાફ કરી 4 થી સાફ પાણીથી વોશ કરી અને પલાળવાના છે. અહીં 500 ગ્રામ સાબુદાણાને પલાળવા માટે મેં 1.5 લિટર પાણી યુઝ કરેલ છે. અને આપણા સાબુદાણા પરફેક્ટ પલળી ગયેલ છે. આ સાબુદાણાને મેં ઓવરનાઇટ પલાળેલ છે 6 થી 7 કલાકમાં. તો આ સાબુદાણા સરસ રીતે પલળી જાય છે. અહીં આપણા સાબુદાણા પલળી ગયેલ છે, છતાં પણ અપર લેયર પર થોડું પાણી છે. અપર લેયર પર પાણી રહેવાથી જે ઉપરની તરફના સાબુદાણા છે તે પણ સારી રીતે પલળી જાય છે. તો સાબુદાણા પલાળતી વખતે એનું ધ્યાન રાખવાનું છે કે અપર લેયર પર પણ પાણી રહી જાય, જેથી ઉપરના સાબુદાણા પણ સારી રીતે પલળી શકે. સ્ટવની ફ્લેમ મીડિયમ રાખી અને આ સાબુદાણાને બફાવવા માટે મૂકી દેવાના છે. વચ્ચે વચ્ચે આપણે મિક્સ પણ કરતું રહેવાનું છે, જેથી સાબુદાણા તળિયે બેસી ન જાય. મિત્રો, જે વાસણમાં આપણે સાબુદાણા બાફવાના હોય તે જ વાસણમાં ડિરેક્ટલી સાબુદાણા પલાળવાના, જેથી આપણું કામ પણ ઘણું આસાન રહે. અહીં આપણા સાબુદાણાનો દરેકે દરેક દાણો સરસ રીતે ફૂલી ગયેલ છે. આ રેસીપી માટે દરેકે દરેક દાણો ફૂલી જાય એ રીતે જ પલાળવાના છે. સાબુદાણા પલાળવાનું કામ ખૂબ જ મહત્વનું છે, તેમજ તેમાં યુઝ થતા પાણીનું પણ એટલું જ મહત્વ છે. માટે સાબુદાણા પલાળવા માટે પાણીનું પરફેક્ટ મેઝરમેન્ટ લેવું અત્યંત આવશ્યક છે. આ સાઈડ આપણા ટમેટા પણ સરસ રીતે બફાઈ ગયેલ છે. હવે હેન્ડ બ્લેન્ડરની મદદથી આ ટમેટાનો સરસ પલ તૈયાર કરી લેવાનું છે. આ સાઈડ આપણા સાબુદાણા પણ ધીમે ધીમે બફાઈ રહ્યા છે. અહીં આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે અને વાસણનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વાસણમાં તળિયે નીચે બેસી ન જાય. હવે ટમેટાના પલ્પને સ્ટ્રેનરથી ગાળી લઈએ. મિત્રો, લાસ્ટ યર મેં સાબુદાણા અને બટેટાની ચકરી બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરેલ છે. જે રીત મુજબ ચકરી બનાવવાથી ચકરી ખૂબ જ સરસ બને છે. જો તમે પહેલી વાર ચકરી બનાવો છો તો પણ તમારી ચકરી એ રીત મુજબ સેમ મેઝરમેન્ટ ફોલો કરવાથી ખૂબ જ સરસ અને પોચી બને છે. અહીં બાફેલા ટમેટાનો પલ્પ બનીને તૈયાર છે. મિત્રો, આ સાઈડ આપણા સાબુદાણા પણ ટ્રાન્સપેરેન્ટ થતા દેખાય છે. તો આ સમયે તેમાં હું એડ કરું છું 1 ટેબલ સ્પૂન સિંધાલુ. આ રેસીપી વ્રત ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકાય માટે મેં સિંધાલુ લીધેલ છે, પરંતુ તેના ઓપ્શનમાં તમે મીઠું પણ લઈ શકો છો. 1 ટેબલ સ્પૂન ખાંડ તેમજ 1/2 ટેબલ સ્પૂન જીરું લીધું છે, જેને હાથથી ક્રશ કરીને એડ કરીશું, જેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. જીરાનો સ્વાદ પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકાય. સાથે જ એડ કરું છું આદુ અને મરચીની પેસ્ટ. આ પેસ્ટ બનાવવા માટે મેં 2 તીખી મરચી, 1 મરચું તેમજ 1 કિંચ જેટલું આદુ લીધેલ છે. આ પેસ્ટને એકદમ સ્મૂથ પીસવાની છે, જેથી આપણે જ્યારે સંચામાં ચકરી બનાવીએ ત્યારે વચ્ચે ફસાઈ ન જાય. આ પેસ્ટને સ્મૂથ બનાવવા માટે રિક્વાયરમેન્ટ મુજબ પાણી યુઝ કરી શકાય. મિત્રો, જીરું એડ કરતાની સાથે તેમાંથી સરસ સુગંધ આવી રહી છે. બરાબર મિક્સ થતા જ એડ કરીશું તૈયાર કરેલ બાફેલા ટમેટાનો પલ્પ. મિત્રો, આ ટમેટા બાફવા માટે બિલકુલ પાણી યુઝ નથી કરવાનું. ફરી બધું બરાબર મિક્સ કરીએ. મિત્રો, અહીં આપણે જે આદુ મરચીની પેસ્ટ એડ કરેલ છે તેમાં ઝીણી તીખી મરચી એડ કરવાથી અહીં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અહીં ટેસ્ટ વેરિએશન માટે થોડો મરી પાવડર પણ એડ કરી શકાય. હવે આ ટેક્સચર સરસ ઘટ થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. મેં અહીં સ્ટવની ફ્લેમ મીડિયમ સેટ કરેલ છે. આ મિશ્રણ તળિયે બેસી ન જાય એ મુજબ સ્ટવની ફ્લેમ બંધ કરી લેવાની. 20 મિનિટ પછી આ મિશ્રણનું ટેક્સચર સરસ ઘટ દેખાય છે. મિત્રો, મને આ મિશ્રણ થોડું સોલ્ટી ઓછું લાગે છે, માટે હું 1/2 ટેબલ સ્પૂન જેટલું સિંધાલુ ફરી એડ કરું છું. તમે સ્વાદ મુજબ તેમાં બધઘટ કરી શકો છો. મિત્રો,
અભી આપણે 500 ગ્રામ સાબુદાના સાથે 1 કિલોગ્રામ ટમેટા લીધેલ છે જેથી આપણો મિશ્રણનો કલર સરસ ગાઢ દેખાય છે પરંતુ આ મિશ્રણને વધુ રેડ બનાવવા માટે હું એડ કરું છું લાલ ફૂડ કલર મિત્રો આ લાલ ફૂડ કલર એ નેચરલ કલર છે તેમજ હોમમેડ છે આ ફૂડ કલર કઈ રીતે બને તેની રેસિપી મેં શેર કરેલી છે થોડો થોડો ફૂડ કલર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ આ ફૂડ કલર એડ કરવાથી ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે પણ કલર સરસ ટેમ્પટિંગ રેડ આવે છે મિત્રો માત્ર હાફ ટેબલસ્પૂન નેચરલ લાલ કલર એડ કરવાથી અહીં સરસ લાલ કલર આવે છે તમે જેને સ્કીપ પણ કરી શકો છો હવે આ મિશ્રણમાં તવે તો આ રીતે ઉભો રાખતા તે પડતો નથી આ મિશ્રણની કન્સિસ્ટન્સી આપણે આટલી ઘટ કરવાની છે તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ તેમજ આ મિશ્રણને થોડું ઠંડુ પડવા દઈએ થોડું ઠંડુ પડતા જ આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું 5-1 મિનિટ્સ પછી આ મિશ્રણમાંથી આપણે ચકરી બનાવવાનું શરૂ કરી દઈએ મિત્રો અહીં હું તમને ચકરી બનાવવાની કુલ બે રીત બતાવવા જઈ રહી છું આ ચકરી બનાવવા માટે મેં લીધેલ છે સંચો તેમાં મેં સ્ટારની ચકરી ચડાવેલી છે તેમજ આ સંચાને મેં સારી રીતે ઓઇલથી ગ્રીઝિંગ કરી લીધેલ છે હવે તેમાં તૈયાર થયેલું મિશ્રણ ભરી દઈએ મિત્રો આ સંચાથી ચકરી પાડવામાં થોડો ટાઈમ લાગે છે સંચો ભરવામાં તેમજ સંચાથી ચકરી બનાવવામાં માટે તેની બીજી ઇફેક્ટિવ રીત હું તમને હમણાં બતાવું છું હવે આપણે સંચાની મદદથી આ ચકરી પાડીએ બીજી રીત મુજબ ચકરી બનાવવા માટે મેં અહીં લીધેલ છે જીપલોક બેગ તેના ઓપ્શનમાં તમે સાદી પ્લાસ્ટિક બેગ પણ લઈ શકો હવે તૈયાર કરેલું મિશ્રણને આ બેગમાં ભરી દઈએ અહીં આપણી જીપલોક બેગ ઘણી મોટી છે માટે આખી જીપલોક બેગ નહીં ભરીએ પરંતુ આટલી ક્વોન્ટિટીમાં તૈયાર કરેલ મિશ્રણ બેગમાં ભરી લેવાનું છે ઓછું મિશ્રણ ભરવાથી ચકલી બનાવવાનું કામ થોડું આસાન રહે છે ત્યારબાદ પ્લાસ્ટિક બેગને નીચેની તરફનો એક ખૂણો થોડો કટ કરી લેવાનો છે આ ખૂણો બહુ મોટો કટ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે જો બહુ મોટો કટ થઈ જાય તો ચકરી ખૂબ જાડી પડી શકે છે હવે આ પ્લાસ્ટિક બેગને આ રીતે હળવા હાથે પ્રેસ કરી અને ચકરી તૈયાર કરવાની છે મિત્રો પ્લાસ્ટિક બેગની મેથડ છે વધારે કન્વિનિયન્ટ છે અને તેમાં સરસ સ્ટ્રેટ લાઇનમાં આ ચકરી બનાવી શકાય છે આ રીતે પ્લાસ્ટિક બેગ યુઝ કરીને બધી ચકરી તૈયાર કરીશું અહીં મેં પ્લાસ્ટિક બેગ યુઝ કરી અને બધી ચકરીઓ બનાવીને તૈયાર કરી લીધી છે હવે આ ચકરીને એક દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર રેસ્ટ આપી દઈએ 20 કલાક રૂમ ટેમ્પરેચર પર રાખ્યા બાદ અને આસાનીથી પ્લાસ્ટિક દૂર કરી શકાય છે હવે આને સનલાઇટમાં રાખી દઈએ જેથી ઝડપથી સુકાઈ જાય મિત્રો આ ચકરીને મેં 2 દિવસ સનલાઇટમાં સૂકવી દીધેલ છે અને આપણી આ ચકરી સારી રીતે સુકાઈ ગયેલ છે ચકરીને આમ તોડી અને કટવા જાવે ત્યાં સુધી આ ચકરીને સનલાઇટમાં સૂકવવાની હોય છે હવે આખું વર્ષ સુધી સ્ટોર કરવા માટેની આપણી આ સાબુદાણા અને ટમેટાની ચકરી બનીને તૈયાર છે જ્યારે આ ચકરીને સૂકવીએ ત્યારે ઉપર આછું કપડું કવર કરી અને સૂકવવાની જેથી ચકરી પર ઝીણી ડસ્ટ ન લાગે હવે આ ચકરીને આપણે ફ્રાય કરી લઈએ આ ચકરી તળવા માટે તેલને મીડિયમથી થોડું વધારે ગરમ કરવાનું છે તેમજ આ ચકરીને આપણે ચારામાં પહેલાં મૂકીશું ત્યારબાદ ધીમે ધીમે આ રીતે પેનમાં મૂકીશું જેથી તેલના છાંટા ન ઉડે રિક્વાયરમેન્ટ મુજબ સ્ટોવ ઉપર વધઘટ કરતી જવાની અને ફ્રાય કરતું જવાનું અને ફ્રાય થતાં બિલકુલ ટાઈમ લાગતો નથી ફટાફટ ફ્રાય થઈ જાય છે માટે જેવા સાબુદાણા સરસ ફૂટી જાય તેવી જ એક્સ્ટ્રા ઓઇલ નીતારીને આ ચકરીને બહાર કાઢી લેવાની ફરી બીજી બેચ ફ્રાય કરીએ સારા નંબર પછી હળવા હાથે પ્રેસ કરી લેવાનું
એડ કરેલા દરેકે દરેક સાબુદાના સરસ રીતે ફૂલી ગયા છે. મિત્રો, તો અત્યારે ઉનાળાની સિઝન આવી ચૂકી છે, મતલબ કે સરસ તડકા પડે છે અને ટમેટા પણ ખૂબ જ સરસ અવેલેબલ છે. તો તમે બનાવી લો ટમેટાની ચકરી અને આખું વર્ષ એન્જોય કરો. અહીંયા મેં જે મેઝરમેન્ટ આપેલ છે તે પરફેક્ટ છે. તમે આ રીતે બનાવશો તો તમારી ચકરી પણ સરસ ટેસ્ટી અને ફૂલી ફૂલી બનશે. મિત્રો, મારી આ રેસીપી સારી લાગે તો એક લાઈક ચોક્કસ કરી દેજો અને આપણા બધા જ ગ્રુપ્સમાં શેર કરી લેજો. અને રોજ આવી અવનવી રેસીપીસ જોવા માટે તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી જ્યારે હું નવી નવી રેસીપીસ અપલોડ કરું તો તેનું નોટિફિકેશન આપને મળતું રહે. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.